गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय गणित मां चेप्टर 2.3 ना अगत्यना उदाहरण जोई रहा छे। मित्रों, आजे आपणे कुल 2 उदाहरण टेक्स्टबुक ना जोईशुं। हवे उदाहरण नंबर 8 जे बोर्डनी एग्जाम माटे खूब ज अगत्यना छे, ध्यान आपजो। 3x² - x³ - 3x + 5 નો x - 1 - x² વડે ભાગાકાર કરો અને ભાગ પ્રવૃત્તિ ચકાસો। સમજો જરા, હવે આપણને શું અહીંયા જે વસ્તુ આપેલી છે એ લખીએ p ઓફ x અને બીજું છે g ઓફ x। આ બે વસ્તુ આપણને બોર્ડ ઉપર આપેલી છે, પરંતુ એટલે કે ભાજક આપેલું છે અને ભાજ્ય આપેલું છે। આ p ઓફ x એટલે ભાજ્ય અને આ ભાજક આપેલું છે, પણ એ લખતા પહેલા તમારે રકમમાં ચેક કરવાનું કે તમારી જે બહુપદી છે એ ઉતરતા ક્રમમાં છે કે નહીં। મોટી ઘાત એના કરતા નાની, એના કરતા નાની। અહીંયા જુઓ, આ આડાવળી છે, તો એને ક્રમમાં ગોઠવો। મોટી ઘાત ને આગળ લખો, આ નાની ઘાત ને પાછળ લખો, તો શું થશે? બરોબર ધ્યાન રાખજો, આ ભૂલતા નહીં હોય ને તો જવાબ નહીં આવે। માઇનસ, આની આગળ માઇનસ છે એટલે -x³, અહીંયા પ્લસ કહેવાય, કશું ના હોય એટલે +3x² -3x અને +5, ક્લિયર? એટલે જુઓ, 3 ઘાત 2 ઘાત 1 ઘાત અચળ પદ ક્રમમાં આવી ગઈ। હવે એ જ રીતે આ જુઓ, આ પણ આડાવળી છે એટલે પહેલા મોટી ઘાત, એના કરતા નાની અને અચળ પદ, તો શું લખાય? પહેલા મોટી ઘાત લખીએ તો એની આગળ માઇનસ છે એટલે -x² આ એક્સ ની આગળ કશું નથી એટલે +x અને પછી અચળ પદ ની આગળ માઇનસ છે એટલે -1। એટલે જુઓ, બધી બહુપદીઓ આપણે ક્રમબદ્ધ ગોઠવી નાખી, ઉતરતા ક્રમમાં ગોઠવી। આટલું કર્યા પછી તમારે શું કરવાનું કહે છે? ભાગાકાર કરો। તો અહીંયા આપણે હવે ભાગાકાર કરીએ, જોજો। ચાલો, આટલું કર્યા પછી એની અંદર આપણે રકમ લખી કાઢીએ। મિત્રો, ચાલો p ઓફ x એ અંદર લખવાનું -x³ +3x² -3x અને +5 અને g ઓફ x એ બહાર લખવાનું -x² +x અને -1। હવે સમજો જરા, હવે કેવી રીતે કરવાનું છે? આ આવડી ગયું તો બધું, બધા આખું ચેપ્ટર ઈઝી જ છે। જુઓ, આ -x² સમજો જરા, -x² ગુણ્યા ખાલી જગ્યા બરાબર આપણે કેટલા લાવવાના છે? -x³, -x³ લાવવાના છે। તો -x² ને કેટલા વડે ગુણીએ તો આટલો જવાબ આવે? તો 2 ઘાત છે એટલે x વડે ગુણો, તો -x² × x એટલે -x³ થઈ જાય। થાય કે ના થાય મિત્રો? તો આપણે અહીંયા કેટલા લખીશું? x લખીએ, તો x વડે આ 1, 2 અને 3 ને ગુણવાના, x × -x² એટલે આ -x³ 3 પ્લસ, તો પ્લસ x × x એટલે x² જોજો, હા, x² ની નીચે x² આ પદ ની નીચે પદ, ચિહ્નની નીચે ચિહ્ન આવવું જોઈએ। આ માઇનસ, તો માઇનસ 1 × x એટલે x જ આવે। આ રીતે લીટી દોરવાની, હવે ચિહ્નો બદલવાના। હવે ચિહ્નોમાં જુઓ, આ માઇનસ છે એટલે પ્લસ, પ્લસ છે એટલે માઇનસ, માઇનસ છે એટલે પ્લસ। આ પ્લસ માઇનસ બંને સરખા છે એટલે ઉડી જાય એટલે અહીંયા 0 વધે। અહીંયા પ્લસ માઇનસ એટલે બાદબાકી, 3 માંથી આ 1 કહેવાય,
त्रण मांथी एक जाए आ कशु नथी एटले एक कहेवाय त्रण मांथी एक जाए तो 2x स्क्वायर मोटी संख्या आगळ प्लस चलो अहींया माइनस प्लस माइनस थाय एटले बाद बाकी त्रण मांथी आ एक कहेवाय एक जाय एटले केटला रहे 2x अने मोटी संख्या आगळ माइनस ऊपर थी उतारो प्लस 5 अवे बराबर तो अहींया प्लस छे प्लस छे अहींया शू छे माइनस जो माइनस x स्क्वायर गुण्या खाली जग्या बराबर आपणे केटला लावाना छे 2x स्क्वायर चलो आने केटला वडे गुणीए तो आपणो जवाब आवे प्लस मां आवे तो जो एक तो माइनस छे એટલે માઇનસ માઇનસ પ્લસ થાય x स्क्वायर તો છે तो बे नहीं है तो आप ये ना गुणाकार करोगे थई गयो 2x स्क्वायर माइनस माइनस प्लस बे गुणिया x स्क्वायर એટલે 2x स्क्वायर એટલે અહીંયા કેટલા વડે ગુણીએ માઇનસ 2 વડે ગુણો આ માઇનસ 2 વડે આ ત્રણેય પદને ગુણવાના ક્લિયર ચલો આ માઇનસ માઇનસ પ્લસ 2 गुणा x स्क्वायर એટલે 2x स्क्वायर पद ना नीचे पद माइनस प्लस माइनस 2 गुणा x એટલે 2x माइनस माइनस प्लस 2 एका 2 आ થઈ ગયું ચાલો હવે ચિહ્નોની બદલાબદલી કરી નાખો अब प्लस छे એટલે માઇનસ માઇનસ છે તો પ્લસ પ્લસ છે તો માઇનસ આ માઇનસ પ્લસ બંને સરખા છે એટલે ઉડી જાય એટલે અહીંયા 0 આ પ્લસ માઇનસ બંને સરખા છે અને પ્લસ માઇનસ છે એટલે 0 ઉડી જાય આ પ્લસ માઇનસ માઇનસ એટલે બાદબાકી 5 માંથી 2 જાય તો 3 મોટી સંખ્યા આગળ પ્લસ એટલે પ્લસ ન લખો તો પણ ચાલે આસુ આવ્યો મિત્રો સેસ હવે આ જે આવે અહીંયા બોક્સ બનાવી દેવાનું હો પરીક્ષામાં ભૂપટ્ટીથી જાતે આ રીતે બોક્સ બનાવવા એટલે તમારી પેપરની અલગ ઇમ્પ્રેશન પડે તો આપણે અહીંયા લખી કાઢીએ બાજુમાં q ઓફ x ચલ q ઓફ x કેટલા આવ્યા x માઇનસ 2 સમજો જરા અને સેસ એટલે r ઓફ x બરાબર કેટલા આવ્યા 3 આવી ગયો જવાબ આ તમારો શું આવ્યો તમે ભાગાકાર કર્યો હવે આગળ શું કહે છે સમજો જરા ભાગ પ્રવધિ ચકાસો ભાગ પ્રવધિ હવે એ તો અલગ સૂત્રથી કરવું પડશે અને તમને યાદ પણ હશે મેં ગયા વિડિયોમાં શીખવાડ્યું છે ભાગ પ્રવધિ જો તમે મારા વિડિયો નિયમિત અને ક્રમબદ્ધ જોયેલા હશે તો તમને બધા ચેપ્ટર ઈઝીલી આવડી જશે બોર્ડમાં તમે 80 માંથી 80 લાવી શકો એ રીતના બધા એક્ઝામ્પલ બધા ચેપ્ટર બધા ઉદાહરણ મેં ગણાવ્યા છે ચલો હવે ભાગ પ્રવધિનું સૂત્ર શું થાય તો આપણે જાણીએ છીએ કે p ઓફ x બરાબર હવે જો અહીંયા બરોબર ધ્યાન રાખજો આ gx ગુણ્યા q કેટલા થાય px શું થાય gx હા અહીંયા શું આપેલું છે આ gx અને આ ઉપર જે આવે એ શું છે qx આ બેનો ગુણાકાર થાય એટલે અહીંયા આપણે લખીએ g ઓફ x ગુણ્યા q x અને એમાં તમારે સેસ ઉમેરવાની r x ક્લિયર આવું મેં સૂત્ર તમને લખાવ્યું છે અને તમે લખીને તૈયાર પણ કર્યું બરોબર હવે આપણી પાસે જુઓ p x g x q x અને r x બધું જ છે જો આવે અહીંયા તમે જોઈ શકો છો બધી જ વસ્તુ આપણે શોધી કાઢી છે જો આ છે છે હવે તમારે શું કરવાનું છે કાં તો આ
डाबी बाजू आ जमणी बाजू का तो RHS का तो LHS એટલે કે ડાબી બાજુ કા તો જમણી બાજુ ગમે તે એક બાજુ લો બરોબર તો આપણે અહીંયા લઈએ આ બાજુ લઈ અને આ સાબિત કરીએ બંને સરખા આવવા જોઈએ તો આપણે આ જમણી બાજુ છે જમણી એટલે RHS રાઈટ હેન્ડ સાઈડ ઓકે શું આપ્યું છે तो यहां लखी आपणे g of x गुण्या q of x plus r x चलो હવે આની કિંમતો મૂકો चलो g of x એટલે કેટલા છે કૌંસમાં લખીએ minus x square plus x minus a गुण्या q x હવે qx એટલે કેટલા છે જો અહીંયા x માઇનસ 2 તો આ x માઇનસ 2 પ્લસ rx rx એટલે શેષ શેષ કેટલી વધી છે 3 ચલો હવે શું કરશો મિત્રો બોલો ચલો તો તમારે પહેલા આ x પકડવાનું અને આ 3 સાથે ગુણાકાર કરો ચલો આ x ગુણ્યા માઇનસ એટલે માઇનસ કેટલી થાય x * x² એટલે x ની 3 ઘાત પછી વત્તા x * x એટલે x² ધ્યાન આપજો માઇનસ ના માઇનસ x * 1 એટલે x ઓકે હવે ધ્યાન આપો આ માઇનસ 2 વડે આને ગુણો તો માઇનસ માઇનસ પ્લસ ચિહ્નોમાં ધ્યાન આપજો 2 * x² એટલે 2x² माइनस प्लस माइनस बे गुणा एक्स એટલે 2x माइनस माइनस प्लस बे एका बे आ અને વત્તા કેટલા આવ્યા 3 ક્લિયર હવે સરખા પદોને જોડે લાવો ચલો સમાન પદોને આ માઇનસ x ઘન એના જેવો પદ નથી પ્લસ x² એના જેવો પદ આવે પ્લસ 2x² माइनस एक्स माइनस टू एक्स प्लस टू प्लस थ्री तो जो आ समान पदों सरखा पदों એટલે એના સરવાળા બાદબાકી કરવાના ચાલો તો શું થશે આ માઇનસ એક્સ ની 3 ઘાત એમના એમ આ બંને આગળ પ્લસ છે એટલે મોટી સંખ્યા આગળ પ્લસ 2 1 એટલે 3x² मोटी संख्या अगर माइनस 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 प्लस बे वत्ता एक એટલે 3x અને આ બે નો સરવાળો કરો તો કેટલા થાય વત્તા 5 ક્લિયર આ જે આવ્યા એ કિંમત કોના જેવી છે મને કહો ચલો અહીંયા ચેક કરો માઇનસ x ઘન પ્લસ 3x² માઇનસ 3x પ્લસ 5 આ જે કિંમત આવી મિત્રો એ કોના જેવી છે px જેવી એટલે px બરાબર એ px એટલે અહીંયા જુઓ આ કઈ બાજુ છે ડાબી બાજુ એટલે બરાબર ડાબા એટલે કે જમણી બાજુ બરાબર ડાબી બાજુ એટલે બરાબર તમે l h s પણ લખી શકો એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ ક્લિયર મિત્રો આવડી રહે ઉદાહરણ એટલે જુઓ તમારે બોર્ડમાં 1 માર્ક્સમાં પૂછાય તો આ રીતે પણ પૂછાય છે આ રીતે 1 માર્ક્સમાં પૂછી શકાય અને જ્યારે આ ઉદાહરણ પૂછાય એટલે કે જેમાં ભાગાકાર અને ભાગ પ્રવૃત્તિ બંને શોધવાનું હોય તો મિત્રો 2 અથવા 3 માર્ક્સમાં મિત્રો પૂછાશે અને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઉદાહરણ છે એટલે સેજ પણ લિબરલ ન લેતા બરોબર ધ્યાનથી વિડિયો જોજો અને જોયા પછી જાતે પ્રેક્ટિસ કરજો મિત્રો એક વસ્તુ સમજી લો વિડિયો જોઈ લેવાથી તમને મેથ્સ પાકું નહીં થાય વિડિયો જોઈ લેતા પછી તમે જાતે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું મેથ્સ તમારું મિત્રો પાકું થશે હા આ વિડિયો જોવાથી તમને ઈઝી અને સરળ મેથડ તમને હું શીખવાડી દઈશ રીતો શીખવાડીશ સૂત્રો શીખવાડીશ પણ છેવટે મહેનત તો તમારે કરવાની છે મિત્રો ઓકે કરશો ને
तो नेक्स्ट वीडियो में बीजा एक मोस्ट इम्पोर्टंट उदाहरण साथ फरी मळीए, त्यां सुधी गुड नाइट मित्रों।